14A जेने टाइटल आपवामां आव्युं ट्रिब्यूनल्स, नाम आपवामां आव्युं जेने ट्रिब्यूनल्स। ट्रिब्यूनल शब्द शेना माटे वपरातो होय? ट्रिब्यूनल शब्द वपरातो होय कॉसी ज्युडिशियल बॉडीज माटे। कॉसी ज्युडिशियल बॉडीज गुजरातीमां जेने कहेशो आ अर्ध न्यायिक संस्थाओ, ख्याल आपना माटे संपूर्ण नवो नथी। बहु वक्त पहला आजथी अंदाजे 40 लेक्चर्स पहला, एटले के ऑलमोस्ट महीना सवा महीना पहला, मूलभूत अधिकारों में जारे हूँ आपनी साथे रिट्स की चर्चा करी रह्यो हतो, ए रिट्स की चर्चाओं में कॉसी ज्युडिशियल बॉडीज अर्ध न्यायिक संस्थाओं एटले शुं एवो ख्याल मैं आपने आपेलो हतो, अने एमां आनुज उदाहरण लईने मैं आपने समझ आपेली हती। कदाच जो विसराई गयु होय तो फरी एक वार टूंक मैंने समझावी दू। अर्ध न्यायिक संस्थाओं कॉन्स्टिट्यूशनल बॉडीज एटले एवी संस्थाओं जे सड़ंग न्यायतंत्रनो भाग नथी पण तो एमनी पासे न्याय आपवानी सत्ता रहेली छे, ए विवादो सांभळी शके छे, ए चुकादाओ आपी शके छे, आदेश जारी करी शके छे, निर्णय आपी शके छे, एवी संस्थाओं ने आपणे अर्ध न्यायिक संस्थाओं कहीशुं। જે ન્યાયિક સંસ્થાઓ નથી, જે અદાલતો નથી, એ ન્યાયતંત્રનો ભાગ જ નથી, પણ તો એમની પાસે ન્યાય આપવાની સત્તા રહેલી છે। ઇંગ્લિશમાં ધ બોડીઝ ધેટ આર નોટ પાર્ટ ઓફ ધી રેગ્યુલર જ્યુડિશિયલ સિસ્ટમ બટ સ્ટીલ ધે હેવ ગોટ ધી ઓથોરિટી ટુ ડિલિવર ધ જસ્ટિસ, બરાબર, ધે કેન એડ્યુડિકેટ ઓન સર્ટન ડિસ્પ્યુટ્સ, એવી સંસ્થાઓને આપ કહેશો કોસી જ્યુડિશિયલ બોડીઝ। કદાચ સવાલ થાય કેવી ટ્રિબ્યુનલ્સ ની જરૂરિયાત શું? ઘણી બધી ટ્રિબ્યુનલ્સ છે આપણા દેશમાં, દરેક દેશમાં હોય છે, મોટાભાગના દેશોમાં હોય છે। આવી ટ્રિબ્યુનલ્સ ના અમુક ચોક્કસ ફાયદા રહેલા છે, અમુક તમને સમજાવું, બની શકે કે આપની સામે મેઇન્સ માં ઇન્ટરવ્યુમાં સવાલ આવા પણ આવે। ટ્રિબ્યુનલ્સ ના ફાયદા શું હોય છે? ટ્રિબ્યુનલ્સ જેવી સંસ્થાઓ વ્યવસ્થામાં શા માટે હોવી જોઈએ? બરાબર, તમે ખાલી ભાગ 14 એની બંધણી જોગવાઈઓ જાણતા હોય પૂરતું નથી, એના આધારે કદાચ પ્રિલિમ્સમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે તો આપ હેન્ડલ કરી શકો, પણ મેઇન ઇન્ટરવ્યુમાં જ્યાં આગળ આપની પાસે એનાલિટિકલ અપ્રોચની એક્સપેક્ટેશન્સ હોય છે, ત્યાં આગળ આવા સવાલો જે એના બેકગ્રાઉન્ડમાં રહેલા છે એ પણ પૂછાઈ જતા હોય છે। આપ જાણો છો કે આપણી જ્યુડિશિયરી ઇટ્સ ઓલરેડી ઓવરબર્ડન્ડ, ત્યાં પહેલેથી જ કેસીસનું ખૂબ વધારે પડતું ભારણ છે, લાખો કરોડોની સંખ્યામાં આજની તારીખે પણ ત્યાં આગળ કેસીસ પેન્ડિંગ છે, બરાબર। તમે એ ન્યાયતંત્રની બહાર આવી ટ્રિબ્યુનલ જેવી અર્ધ ન્યાયિક સંસ્થાઓ બનાવો અને એમને ચોક્કસ પ્રકારના કેસીસ સાંભળવાની સત્તાઓ આપો, એનો અર્થ શું થયો? સમય જતા એ કેસીસ હવે સામાન્ય અદાલતોમાં ન જતા આ ટ્રિબ્યુનલ્સમાં જ જશે, જ્યુડિશિયરીનું ભારણ ઘટશે, એનો કામનો બોજો ઘટશે, અને એથી ઓબ્વિયસ છે એ કામ ઝડપથી કરતી થશે, એની એફિશિયન્સી વધશે। કહી શકો આનો સીધો લાભ કોને મળે છે? જ્યુડિશિયરીને। બીજી બાબત, આવી ટ્રિબ્યુનલ્સ તમે વિકસાવો છો, આવી ટ્રિબ્યુનલ્સનો ફાયદો એ થાય કે તમે કોઈક સ્પેસિફિક ક્ષેત્રના વિવાદો ઉપર ફોકસ ધરાવી શકો। પહેલામાં શું, જનરલ તમામ પ્રકારના ડિસ્પ્યુટ્સ આવી જાય, અહીંયા આગળ સ્પેસિફિક એક જ ક્ષેત્રને લગતા વિવાદો આવશે, તમારો ફોકસ વધારે પ્રિસાઇઝ બને, પોતાની એક્સપર્ટીઝનો લાભ ત્યાં આગળ આપી શકશે। સો મેમ્બર્સ ઓફ સચ ટ્રિબ્યુનલ્સ આર ડ્રોન ફ્રોમ બોથ ધી સિસ્ટમ્સ, જ્યુડિશિયલ સિસ્ટમ એઝ વેલ એઝ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, બંને સિસ્ટમમાંથી એના મેમ્બર્સને ડ્રો કરવામાં આવતા હોય છે, તો આ પણ એનો એક લાભ થયો। સ્પીડી જસ્ટિસ, ચીપ કમ્પેરેટિવલી, જ્યુડિશિયલ પ્રોસિજર્સની અંદર જે ખર્ચ થતો હોય એના કરતાં પ્રમાણમાં અહીં આગળ ખર્ચ ઓછો થાય, જેમ કે આપણે ત્યાં એડમિનિસ્ટ્રેટિવ કોર્ટ્સનો જે કોન્સેપ્ટ સ્વીકારેલો છે ત્યાં આગળ સિમ્પલી 50 રૂપિયાની ફીસ ભરીને તમે તમારો કેસ દાખલ કરાવડાવી શકો, બરાબર છે, ધેટ્સ ઇટ। તો આ પ્રકારના અમુક ચોક્કસ લાભો રહેલા હોય છે, એથી જ ટ્રિબ્યુનલ્સનો કોન્સેપ્ટ સમય સાથે મેચ્યોર થયો છે અને આજે ઘણા ખરા દેશોની અંદર તમને ટ્રિબ્યુનલ્સ જોવા મળશે। માય સિમ્પલ આઈડિયા ઇઝ ફેક્ટ્સ જાણો, યોગ્ય છે, જરૂરી જ છે, પણ તમારો એના ઉપરનો ફોકસ ક્યાંક એવો ના બની જાય કે યુ લૂઝ યોર સાઇટ ફ્રોમ મેઇન્સ, ફ્રોમ ઇન્ટરવ્યુ, બરાબર,
ત્રણેય તબક્કાઓ ઉપર સતત તમારું ધ્યાન રહેવું જોઈએ. આવા પ્રશ્નો પણ તમારી સામે આવે છે.